वडोदरा शहेरना जिल्ला अने सत्र न्यायालय खाते वकीलों द्वारा भारे सूत्रोच्चार करवामां आव्या। आ अंगे अमुक वकीलोनी पोलीस द्वारा अटकायत पण करवामां आवी छे। राज्य सरकार द्वारा हालमां जे परिपत्र बहार पाडवामां आव्युं छे जेमां आवकना 22 दाखला अने सोगंदनामा करवानी परवानगी तलाटीओने आपवामां आवी छे, जेथी आ सत्तानो विरोध करवा माटे आजे पुतळा दहननो कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां वकील मंडळ द्वारा जे काळो कायदो सरकार द्वारा बहार पाडवामां आव्यो छे तेनुं पुतळा दहन करवामां आव्यो हतो। राज्य सरकार द्वारा एक परिपत्र पाळी અને જે આવકના 22 દાખલા સાથે 22 સોગંદનામા કરવાની જે તલાટીઓને સત્તા આપી છે, આ સત્તા ડેલિગેટ કરવાની રાજ્ય સરકારને કોઈ હક નથી, કાયદો નથી, જેથી તેના વિરોધની અંદર આજે પુદરા દહનનો કાર્યક્રમ વડોદરા વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે। અને ટૂંક સમયમાં જ અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન પણ આ કાયદાને ચેલેન્જ કરનાર છે અને સમગ્ર ગુજરાતના પ્રમુખોને બોલાવી અને અમે આંદોલનનો વ્યાપ સમગ્ર ગુજરાતની અંદર વધારવા માટે પ્રયત્ન કરનાર છે। આજે કાયદાની ગોળ ખોદનારનું પૂતળું બારવામાં આવ્યું છે। આજે તલાટી એ ચોથા વર્ગના કર્મચારી કહેવાય। આજે વકીલો 10 વર્ષની પ્રેક્ટિસ બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને નોટરી બનાવવામાં આવે છે। જ્યારે આજે તલાટીને જે સરકારે 22 જાતના સોગંદનામા કરવાની પરવાનગી આપી છે તે તદ્દન યથાયોગ્ય નથી અને તે તદ્દન ગેરલાયક કહેવાય। તલાટીનું જે ફંક્શન છે તે માત્ર ગ્રામ્ય વિસ્તારમાં તેના કેટલી વસ્તી છે, ગ્રામ્યમાં કોનો જન્મ થયો, આ ગ્રામ્યમાં કોનું મરણ થયું તે જોવાનું છે। આજે 22 જાતના સોગંદનામા જો તલાટીને સોંપી દેવામાં આવશે તો તેમાં ગુજરાતની નહીં ભાજપના તમામ જાહેર જનતાની ગોળ ખોદાઈ જશે। આજે તમારું જો આ ધ્યાનપૂર્વક તમારી માંગણી સંતોષાય નહીં, આગામી દિવસોમાં શું સ્ટેપ હશે? જ્યાં સુધી વડોદરા વકીલ મંડળ અને ગુજરાતના તમામ વકીલોની જો માંગણી સંતોષવામાં નહીં આવે તો વડોદરા વકીલ મંડળ આવા આશ્ચર્યજનક કાર્યક્રમ રોજ બરોજ આપતા રહીશું।